જામનગર મહાનગરપાલિકામાં ભૂખથી પશુઓ મૃત્યુને શરણ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના કોર્પોરેટરની આગેવાની હેઠળ ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આંદોલનને રગદોડી નાખવા પ્રયાસ રૂપે કોંગ્રેસ આગેવાનોની અટકાયત સામે આક્રોશ પરંતુ પોલીસ દ્વારા 20 થી 25 જેટલા કોંગ્રેસના આગેવાન કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર દેવજીભાઈ આહીર દ્વારા મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બાની મુલાકાત લેવામાં આવતા રૂવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા જ્યાં તેમને અનેક ઢોર મૃત હાલતમાં જોવા મળ્યા હતા તપાસ કરતા છેલ્લા 7 માસમાં 228 જેટલા ઢોરના મૃત્યુ નિપજ્યા હોવાનો ચોંકાવનારી વિગતો બહાર આવી હતી આથી દેવજીભાઈ આહીરે એવો આક્ષેપ કર્યો છે કે અપૂરતા ખોરાકના કારણે મૂંગા પશુઓ મૃત્યુને ભેટ્યા છે અને આ કૃત્ય માટે મહાનગરપાલિકાના શાસકો જવાબદાર છે મ્યુનિસિપલ કમિશનરને અને ભાજપના હોદ્દેદારો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ જ પગલાં નહીં લેવામાં આવતા લાલ બંગલા સર્કલમાં ધરણા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં કોંગ્રેસના અન્ય હોદ્દેદારો આગેવાનો કોર્પોરેટરો પણ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા જેથી પોલીસ દ્વારા કુલ 25થી વધુની અટકાયત કરી તેમને પોલીસ હેડક્વાર્ટર્સમાં લઈ જવા હતા આથી આંદોલનકારીઓ દ્વારા પોલીસ વાહનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પોલીસ તેરી દાદાગીરી નહીં ચલેગી ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આ પછી પોલીસ હેડક્વાર્ટર્સમાં પણ ધરણા યથાવત રાખવામાં આવ્યા હતા કાર્યક્રમ કોર્પોરેટર દેવજીભાઈ આહીરની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અલ્તાફ ખવીશાર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમેથિયા તેમજ કોંગ્રેસના કોર્પોરેટરો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમ જ્યારે 288 ઢોર મર્યા હતા એના અમે આજે લાલ બંગલા સર્કલ ખાતે અમે આખા કોંગ્રેસના પરિવારે એક દિના 9 થી સાંજના 6 વાગ્યા સુધીના ઉપવાસ કર્યા હતા પણ નવાઈની વાત તો એ છે કે ગાય માતાના આવા પવિત્ર શ્રાવણ મહિનામાં મૃત્યુ થતા હોય અને આ ભાજપના ઈશારે આ પોલીસ તંત્ર અમને ઉપવાસમાં પણ ત્યાં બેસવા નથી દીધા જોર જબરીથી અમારા બધાય કોંગ્રેસ પરિવારના સભ્યોને અહીં હેડક્વાર્ટર લેવા છે પણ અમે સાહેબને પગે લાગ્યા છીએ કે સાહેબ આ કોઈ આ ગાય માતાના મૃત્યુ છે પવિત્ર શ્રાવણ મહિનો છે અમે હાથ પગ જોડ્યા પણ અમારો એક પણ મહિનાને જોર દાદાગીરી કરી અને અમને હેડક્વાર્ટર લેવા છે અને હેડક્વાર્ટર લેવા છે આ હેડક્વાર્ટર પણ અમારા ઉપવાસ ચાલુ છે અમે ગાય માતા માટે આના પછી જે કાર્યક્રમ દેવાના થાય એ પણ દેશું પણ અમારા ઉપવાસ અત્યારે પણ ચાલુ છે કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતી અને ગુજરાત ન્યૂઝ જામનગર